ભુજના હંગામી આવાસમાં પ્લોટના મુદ્દે ચાલી રહેલો વિવાદ વકરી રહ્યો છે. ગુરુવારે એક જ પરિવારના ત્રણ શખ્સો પર હુમલાની ઘટના બાદ પોલીસ મથકે પ્રતિ ફરિયાદ પણ નોંધાવાઈ હતી. શુક્રવારે સરનગર રિલોકેશન સાઇટના રહેવાસીઓએ રાજકીય વગ ધરાવતી મહિલા સામે રક્ષણ આપવાની માંગ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો હિજરત કરવાની ફરજ પડશે તેવું જણાવાયું હતું. તો કે જો મારો ધંધો છે, હું છકડાવાળો છું, એટલામાં હું છકડાવાળો કીધું હું કેના ભેગો પણ જઈ શકું. એમાં આવી મને ચપ્પલ કાઢી અને પથ્થર મારવા લાગીને જેમ તેમાં બોલવા લાગી, એટલે હું પછી ત્યાંથી જાન બચાવીને હું તો નીકળી ગયો. બીજે દિવસ મારા છોકરાઓને ખબર પડી મારા પપ્પાને આવી રીતે થયો છે, તો મારા છોકરા એને પૂછવા ગયા કે મારા પપ્પાને જેમ તેમ શબ્દ શું કામ બોલ્યા અને પથ્થર શું કામ માર્યા, ચપ્પલ શું કામ મારી, એના ઉપર પૂછવા ગયા. એના ઉપર આ ત્રણ ચાર જણા થઈને ઘરવાળા ભોજાભાઈ, કેસરભાઈ અને એમની છોકરી સરિયાને લાકડા લઈને તૂટી પડ્યા બે છોકરા ઉપર, અજય અને ઉમિત ઉપર. એ લોકો અમારી સાથે, અમે ઇલાબેનને સપોર્ટ આવ્યો એટલે અમને એ લોકોના દુશ્મન માને છે. ખરેખર આ લોકો કેસરબેન ચાવડાનો આજ નહીં 10 વર્ષથી આવાસમાં ત્રાસ છે, બેન માથાભેર છે અને બધાને માનસિક ત્રાસ દે છે. અને મોટો મુદ્દો એ કે બેન પોતે હરિજન છે એટલે બધાને ધમકી આપે છે કે હું તને આ કેસ કરી દઈશ. અને બાપુના છોકરા જ્યારે એને સમજાવવા ગયા અને ઝપાઝપી થઈ ત્યારે હું, નીતાબેન ઠક્કર, મંગલભાઈ જે એમના મામાના છોકરા ગુજરી ગયા હતા, એ તો ભુજમાં હતા નહીં, બહાર હતા, સ્મશાનમાં ગયા હતા, ત્યારે હું પણ મારો ભાઈ દાખલ થયા છે 2 દિવસમાં મુકેશ ચંદ્રીમાં ત્યાં હતી. અને બીજા 2 જણા જે લીધા છે, હિતેશભાઈ ઠક્કરને શેરબાનું કોઈ અમે છીએ નહીં. અમે એ સાહેબને પણ કીધું છે કે તમે આની તપાસ કરવામાં આવે તો ખોટાનામાં અમારા કેવી રીતે શું કામ આપ્યા છે એની તપાસ કરવામાં આવે, એ અમારી લાગણી અને માંગણી છે. વાતાવરણમાં આવેલ અણધાર્યા બદલાવથી પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં 1.5 થી 1.25 ઇંચ વરસાદ થયો છે. દયાપર પંથકના અમુક વિસ્તારોમાં પણ માવઠું થયાના અહેવાલો મળી રહ્યા છે. તો ખાવડા અને બન્ની વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ થયો છે. આજે બપોર બાદ પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વાતાવરણ પલટાયું હતું. ભારે બફારા અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. નખત્રાણા તાલુકાના વિથોણ, અંગિયા, દેવપર, યક્ષ સહિતના વિસ્તારોમાં 1.5 થી 1.25 ઇંચનો વરસાદ નોંધાયો છે. ભડલી, થરાવડા, કોટડા સહિતના વિસ્તારોમાં પણ માવઠું થયું છે. તો મોટા યક્ષ વિસ્તારમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. ખાવડા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે. બન્ની વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદના અહેવાલો મળ્યા છે. લખપત તાલુકાના દયાપર, દોલતપર વિસ્તારમાં પણ મોસમના બદલાયેલા મિજાજની અસર જોવા મળી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક છાંટા સ્વરૂપે કમોસમી વરસાદે હાજરી પુરાવી છે. આજે ભુજ અને નલિયામાં 38.4, ન્યૂ કંડલામાં 39.4 અને કંડલા એરપોર્ટમાં 39.5 મહત્તમ તાપમાન નોંધાયું હતું. 12મીએ થંડર સ્ટ્રોમ સાથે ઝાપટાની વકી દર્શાવાઈ છે. કંડલા મહાબંદરે કોલ હેન્ડલિંગ ક્ષેત્રે નવી કીર્તિમાન સિદ્ધિ સર્જી છે. કંડલા બંદર પર 1,00,000 મેટ્રિક ટન કોલસાનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. યુએસના બલ્ટિમોરે પોર્ટ પરથી અમેરિકન કોલ ભરી નીકળેલું જહાજ અમેઝિંગ સેલ્યુર કંડલા આવી પહોંચ્યું હતું. લગભગ 250 મીટર લાંબા અને 43 મીટર ઊંડાઈ ધરાવતા આ જહાજને હાર્બર માસ્ટર પાયલોટિંગ કરી જેટી પર લાવ્યા હતા. જહાજમાં લાદવામાં આવેલ 1,07,000 ટન કાર્ગોમાંથી 1,03,151 મેટ્રિક ટન અમેરિકન કોલ હેન્ડલ કરવામાં આવ્યો હતો. 11.75 મીટરના ડ્રાફ્ટમાં આ મહાકાય જહાજને લાંગરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કંડલા મહાબંદર પર આજ સુધી હેન્ડલ કરવામાં આવેલ તમામ જહાજો કરતાં અમેઝિંગ સેલ્યુર સૌથી મોટું જહાજ છે. પોર્ટ પ્રશાસને સફળ હેન્ડલિંગ કામગીરી બદલ તમામ જવાબદારોને અભિનંદન પાઠવ્યા હતા. ભુજ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરે વિધિવત કાર્યભાર સંભાળી લીધો છે. આજે સવારે ભુજ સુધરાઈના મુખ્ય અધિકારી તરીકે મેહુલ જોધપુરાએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. દિવસો અગાઉ મેહુલ જોધપુરાને રાજ્ય સરકારે નિયુક્તિ આપી હતી. લાંબા ઇંતજાર બાદ આખરે આજે ચીફ ઓફિસર હાજર થતાં સુધરાઈ તંત્રને હાશકારો થયો હતો. નવનિયુક્ત ચીફ ઓફિસર હાજર ન થતા અને ઇન્ચાર્જ સીઓ પણ કચેરીમાં આવતા ન હોવાથી અનેક કામો લટકી પડ્યા હતા. મુખ્ય અધિકારીએ ચાર્જ સંભાળી લેતા કચેરીનો વહીવટ થાળે પડવાની આશા બંધાઈ છે. જોકે શ્રી જોધપુરા પાસે ભુજ ઉપરાંત રાપર નગરપાલિકાનો પણ વધારાનો ચાર્જ હોતા ભુજ સુધરાઈના કામોને કેટલો ન્યાય આપી શકશે તેવો સવાલ સુધરાઈના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.
પ્રયત્ન કરશું કે ગુજ એના નામ મુજબ સારું રહે. આપણો પ્રયત્ન હંમેશા પોઝિટિવ રહેશે કે ગુજનું જે ઇતિહાસ ને ગૌરવ છે એ મુજબ ભુજ બધી બાબતોમાં આગળ રહે એવો પ્રયત્ન કરીશું. અમે તો કર્મચારીઓ વગર તો કામ કરવું શક્ય નથી બનતું, અધિકારી તરીકે તો કામ કર્મચારી પાસેથી જ લેવાનું હોય છે. તો બધાને સાથે રાખીને પ્રયત્ન કરશું, જેટલું મેક્સિમમ સારું કામ થાય એવો પ્રયત્ન કરીશું. સમગ્ર દેશની સાથે આજે ભુજમાં પણ રાષ્ટ્રીય મૂજણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે ભુજમાં એક વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે ભવન ખાતે આયોજિત આ પ્રદર્શનમાં સર્વે સેટલમેન્ટ વિભાગની કામગીરી દર્શાવવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડની કચેરી દ્વારા આ પ્રદર્શન ગોઠવાયો હતો. કચ્છમાં જમીન માપણીની કામગીરીનો ચિતાર અને મશીનરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેન્ડ રેકોર્ડ અને સિટી સર્વે કચેરીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. પોતાના સુચારુ સંચાલનથી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપનાર ગાંધીધામ સંકુલની એક પ્રતિષ્ઠિત સહકારી ક્ષેત્રની બેંકે બે દાયકાની લાંબી સફર પૂર્ણ કરી છે. ગાંધીધામ મર્કન્ટાઇલ બેંકની 21મી વર્ષગાંઠ નિમિત્તે જોઈએ આ વિશેષ રિપોર્ટ. કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેરમાં વર્ષ 1995માં મર્કન્ટાઇલ બેંકની સ્થાપના કરવામાં આવી. રાજ્યના તત્કાલીન નાણામંત્રી સુરેશ મહેતાના હસ્તે બેંકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વીતેલા બે દાયકાના સમયગાળામાં બેન્કિંગ ક્ષેત્રમાં અનેક મોટા ફેરફારો આવ્યા, તેમ છતાં પોતાના 28,000થી વધુ ગ્રાહકોને શ્રેષ્ઠ બેન્કિંગ સેવાઓ આપવાની સાથે મર્કન્ટાઇલ બેન્કે અનેક નવા લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે. બેન્કે સાધેલ વિકાસ, આંતરિક વ્યવહાર, સ્થિરતા તેમજ કાર્યદક્ષતા વગેરે પાસાઓને ધ્યાનમાં લઈ શરૂઆતથી જ ઓડિટમાં સર્વશ્રેષ્ઠ અવર્ગ મેળવી પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરેલ છે. સ્ટેચ્યુટરી ઓડિટમાં પણ સતત અવર્ગ જાળવી રાખેલ છે, જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. આ ઉજ્જવલ પ્રગતિમાં બેંકના પોતાના 5,000 સભાસદો તથા 28,000 ગ્રાહકોનું સક્રિય યોગદાન છે. 5,000 સભાસદો અને 28,000થી વધુ ગ્રાહકોનો સંતોષ બેંકની પ્રગતિનું પ્રતિબિંબ પાડે છે. બેંકની અવિરત પ્રગતિને ધ્યાને લઈ આરબીઆઈએ બેંકને બીજી શાખા જિલ્લા મથક ભુજમાં શરૂ કરવા મંજૂરી આપી છે. આર્થિક પાટનગર ગાંધીધામ બાદ હવે જિલ્લાની રાજધાની ભુજ ખાતે ગાંધીધામ મર્કન્ટાઇલ બેંકની શાખા ગ્રાહકોની સેવામાં ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. બેંકના સંચાલકોએ 21મી વર્ષગાંઠ નિમિત્તે ગ્રાહકોની સુવિધાઓનો વિસ્તાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ગાંધીધામ. બેંકના 21મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ ગયો. ચેમ્બર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બેંક સાથે સંકળાયેલા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીધામ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના ચેરમેન ચંપાલાલ પારખ અને હોદ્દેદારોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સરસ્વતી સન્માન પ્રસંગે સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. બેંકના જનરલ મેનેજર સુરેશ કુંડલિયાએ ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો. બાબુલાલ સિંધવીએ આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં બેંકના હોદ્દેદારો, સભાસદો, કર્મચારીઓ ઉપરાંત શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને અહીં સમય છે વધુ એક નાના વિરામનો.